मनपा कर्मचारी पुत्र की कार द्वारा अकस्मात सर्जवामां आव्यो छे। नशा में गाड़ी चलावी फूटपाथ पर उभेला त्रण लोको ने तेणे अड़फेटे लीधा। त्रणेय युवको इजाग्रस्त थया छे, गंभीर रीते इजाग्रस्त थया। अकस्मात की समग्र घटना सीसीटीवी में कैद थी। मनपा कर्मचारी पुत्र साथ मित्र नशा में धूत होवानुं सामे आव्युं छे। तो नशा में धूत थईने गाड़ी चलावामां आवी रही हती अने अकस्मात सर्जी लीधो। त्रण लोकोने अड़फेट लीधा। फूटपाथ पर उभा हता त्रणे लोको अने ते तमामने अड़फेट लेवामां आव्या। तेओने इजा पण पहोंची। नशा में धूत हता बन्ने मित्रों, मनपा कर्मचारीनो पुत्र अने तेनो मित्र बन्ने कार लईने निकळ्या हता अने नशा में धूत होवानुं पण सामे आव्युं छे। आजे अकस्मात सर्जायो छे ते सीसीटीवी में पण कैद थयो छे। आप जोई शको छो के केवी रीते फूटपाथ पर उभेला त्रण लोकोने आ कार चालके अड़फेटे लीधा हता। समग्र घटना सीसीटीवी में कैद थई चूकी छे। सूरतनी आ घटना छे। महानगरपालिकाना कर्मचारीना पुत्र द्वारा आ अकस्मात सर्जायो छे। ऑनलाइन पर संवाददाता तेजस मोदी, तेजस जे रीते आ समग्र सीसीटीवी फूटेज सामे आवी रह्या छे, मनपा कर्मचारी ना पुत्र अने तेना मित्र सामे शुं कार्यवाही करवामां आवशे? જે અકસ્માતની ઘટના બની છે ગઈકાલની છે, ગઈકાલે બપોરે સમગ્ર ઘટના બની હતી અને એના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જે મહેશ કરીને એક વ્યક્તિ છે, જે લોકો તેના મિત્ર સાથે છે, એક લગ્ન પ્રસંગમાં ઓલપાડ ગયા હતા અને ઓલપાડથી રિટર્ન આવતી વખતે સુરતમાં તેઓ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા ગયા હતા અને ત્યારબાદ રોંગ સાઈડ આવી રહ્યા હતા। જે મનપા કર્મચારી છે તેમના પુત્ર આ ઘટનામાં સામેલ હતા। ગાડી તેઓ રોંગ સાઈડ લઈને આવ્યા હતા, પરંતુ તેમના મિત્ર જયારે નશાની હાલતમાં હતા તે સમયે તેઓ ગાડી પૂરપાટ ઝડપે દોડાવી રહ્યા હતા અને ગાડી પર તેમનો કંટ્રોલ, સ્ટેરિંગ પર તેમનો કંટ્રોલ ન રહેતા તેઓએ રસ્તા પર ઉભેલા ત્રણ વ્યક્તિઓને પોતાની ગાડીની ચપેટમાં લીધા હતા, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી। પોલીસે ત્રણેય લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી ત્રણેય કોર્ટમાં રજૂ કરીને તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ, આગળ શું કાર્યવાહી થઈ શકે છે તેજસ, અને જે ઈજાગ્રસ્ત થયા છે તેઓની હાલત વિશે શું અપડેટ્સ? તેઓને સામાન્ય હાથમાં પગમાં ઈજા થઈ છે અને અત્યારે તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને જે આરોપીઓ છે તેઓને કોર્ટમાંથી જામીન મળી ગયા છે। હવે જયારે કોર્ટ પર આગળ કેસ બોર્ડ પર આવશે ત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। તેજસ આભાર તમામ જાણકારી માટે। તો મનપા કર્મચારીના પુત્ર દ્વારા અકસ્માત સર્જાયો, ફૂટપથ પર ઉભેલા ત્રણ લોકોને કાર ચાલકે અડફેટ લીધા હતા, તેઓ ઈજાગ્રસ્ત થયા અને ત્રણેય જે કારમાં સવાર હતા તે તમામને જામીન મળી ગયા હોવાના અપડેટ્સ પણ સામે આવી રહ્યા છે।